આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રેલવે એમ્પ્લોયઝ યુનિયનનું વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે, જેમાં ડિવિઝન તરીકે જ મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, રતલામ અને વડોદરાના 3000થી વધુ રેલવે કર્મચારીઓ અધિવેશનમાં ઉપસ્થિત રહેવાના છે. 8મી તારીખના રોજ શુક્રવારે જ યુવા સંમેલન રાખવામાં આવ્યું છે. રેલી પણ કાઢવામાં આવી છે, જે 10 વાગે પ્રતાપનગર રેલવે સ્ટેશનથી નીકળીને પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમમાં જ પહોંચશે. યુવા સંમેલન સવારે 10થી 2 વાગ્યા સુધીનું છે. સાથે જ એક અધિવેશનની જે રેલી છે તે 9 વાગે જ રેલવે સ્ટેશનથી નીકળી છે અને સર સયાજીરાવ નગરગૃહ ડીમાર્ટ ખાતે એટલે કે અકોટા પહોંચી છે. વાર્ષિક અધિવેશનનું ઉદઘાટન કરવામાં જ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિવગોપાલ મિશ્રા, જેઓ જનરલ સેક્રેટરી છે, મુખ્ય અને વિશેષ અતિથિ તરીકે જ અશોકકુમાર મિશ્રા, જેઓ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર છે, સાથે જ હરભજનસિંહ સિંધુ, જનરલ સેક્રેટરી છે, સાથે જ હિન્દ મજદૂર સભા HMSના જીતેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા. વડોદરા મંડળ દ્વારા આ AGM કરવામાં જઈ રહી છે, આવી રહી છે, અને આ AGM ના ભાગરૂપે આજે અમે યુથ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આ યુથ કોન્ફરન્સ ની અંદર યુવાઓને જે પડતી સમસ્યાઓ છે, જે રેલ કર્મચારી છે અમારા આજની તારીખે મોસ્ટ ઓફ યુવાઓ છે, એને જે સમસ્યા છે એના લઈને ચર્ચા કરવામાં આવશે. અને NPS અમારો એક વન ઓફ ધ ઇસ્યુ રહેશે એની અંદર, કે સરકાર હજુ પણ NPSમાં કશું કરવા નથી જઈ રહી, તો અમારો એનો સખત વિરોધ રહેશે અને અમે આગળ કઈ રીતે રણનીતિ બનાવી, કઈ રીતે લડાઈ લડવી એની ચર્ચા કરવા માટે આ યુથ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. આ અધિવેશન આજે અને કાલે અમારું સર સયાજીનગર ગૃહ અકોટામાં જનરલ મીટિંગ રહેશે અને આજે અહીંયા યુથ કોન્ફરન્સ છે.